ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં મિત્રો, ગઈકાલે આપણે કેલેન્ડર વિશે માહિતી મેળવી હતી, તો આજે આપણે કેલેન્ડરનો જાદુ જોવાના છે. તો ચાલો જોઈએ. જુઓ કેલેન્ડરનો જાદુ. અહીં 2020ના ઓક્ટોબર માસનું કેલેન્ડર આપેલું છે. 2020ના કયા માસનું કેલેન્ડર આપેલું છે? કયા મહિનાનું કેલેન્ડર છે? ઓક્ટોબર માસનું કેલેન્ડર છે, બરાબર. તો ઓક્ટોબર માસના દિવસ કેટલા? 31, બરાબર. તો કયા વારે? તો આમાં આપણે કઈક જાદુ છે એ આપણે શોધવાનો છે. શું જાદુ હશે? અહીંયા એક ચોરસ બોક્સ દોરેલું છે. આ ટાળી ખૂણી ફરતે અહીં ચોરસ બોક્સ દોરેલું છે. હવે આ ચોરસ બોક્સની અંદર ઘણી બધી તારીખો છે. તો આ બધી તારીખોમાં મધ્યમાં કઈ તારીખ છે? આ ચોરસના મધ્યમાં 15 તારીખ છે. કઈ તારીખ છે? 15 તારીખ. તો ચોરસની મધ્યમાં કઈ સંખ્યા છે? 15, બરાબર. આપણું છે 15. હવે આ 15 આજે મધ્યમાં જે આપણી 15 સંખ્યા છે એ સંખ્યા સાથે આજુબાજુની જે સંખ્યાઓ છે એનો સરવાળો કરવાનો છે. એટલે કે આડો, ઊભો અને ત્રાસો આ સંખ્યાઓ સાથે સરવાળો કરવાનો છે. કોની સાથે? જે આ મધ્યમાં સંખ્યા છે તેની સાથે, 15 સંખ્યા સાથે. તો ચાલુ કરીએ. પહેલા લેશું 7 + 15 + 23. કેટલો આવ્યો સરવાળો? કરો જોઈએ, 45. આગળ 8 + 15 + 22, કેટલો આવશે સરવાળો? 45. ચાલો આગળ કરો, 9 + 15 + 21, બરાબર. કેટલો આવશે સરવાળો? 45, બરાબર ને. હવે હજુ છે ને, ચાલો કયા આવશે? 14 + 15 + 16, બરાબર. કેટલો આવશે જવાબ? 45. જુઓ આ ત્રણ સંખ્યાઓનો સરવાળો કરીએ છીએ, જવાબ કેટલો આવ્યો? 45. તો બધી જ ત્રણ સંખ્યાઓનો જે આપણે સરવાળો કર્યો છે, બરાબર, તે બધાનો જવાબ કેવો આવે છે? એક સરખો, એટલે કે એક સમાન આવે છે. તો આ ત્રણ સંખ્યાઓને જોડતા સરવાળો એક સમાન, એટલે કે એક સરખો આવે છે. સરખો આવે છે ને? તો આપણે જવાબમાં લખશું, તો આ ત્રણ સંખ્યાઓને જોડતા સરવાળો એક સમાન, એટલે કે એક સરખો આવે છે. 45 આવે છે, બરાબર. આ બરાબર આપણો જવાબ છે. તો અહીં કેલેન્ડરનો આ જાદુ છે. મિત્રો, તમારે 2020ના વર્ષના કેલેન્ડરમાંથી તમને જે મહિનો ગમતો હોય એ મહિનોનું કેલેન્ડર તમારે તમારી નોટબુકમાં બનાવવાનું અને જોવાનું કે એ જાદુ કામ કરે છે કે નથી કરતું, એ તમારે શોધવાનું છે. તમે શોધશો, તમને મજા આવશે. તો હવે જુઓ, આપણે બીજો વધારે જાદુ જોઈએ. 2020નો જ વર્ષ છે, બરાબર. કયા માસ, કયો મહિનો છે? ઓક્ટોબર મહિનો છે, બરાબર. ચાલો હવે આ ઓક્ટોબર મહિનામાં આપણે બીજો જાદુ એક શોધી, બરાબર. ચાલો જોઈએ. તો જુઓ અહીં 1, 2, 3, 4, 5, અહીં આ ઊભી કેટલી તારીખ, એટલે કે સંખ્યા લેવાની છે આપણે? આ 5 સંખ્યા લેવાની છે. કેટલી સંખ્યા લેવાની છે? આ 5 સંખ્યા લેવાની છે, બરાબર. જુઓ, સૌથી પહેલાં આપણે આ ઊભા સ્તંભ, એટલે કે આ ઊભી જે સંખ્યાઓ છે, આ તારીખો, એનો આપણે આ 5-5 તારીખનો સરવાળો કરવાનો છે. કેવી રીતે? તો જુઓ, સૌથી પહેલાં આપણે આ રીતે કરશું, 1 + 8 + 15 + 22 + 29, બરાબર. ચાલો કરો જોઈએ સરવાળો, કરો જોઈએ કેટલો આવશે જવાબ. કેટલો આવ્યો સરવાળો? 75. કેટલો આવ્યો સરવાળો? 75. આપણે આડો સરવાળો કર્યો તો વાર લાગી, તો એકદમ સહેલી રીતે કરીએ. કેવી રીતે કરાશે? એકદમ સહેલી રીતે. તો જુઓ, આ મધ્યમાં કઈ સંખ્યા છે આ તારીખોમાં? આજે 5 આપણે સંખ્યા લીધી, બરાબર. તો એમાં મધ્યમાં કઈ તારીખ છે? કઈ સંખ્યા છે આ? 15, બરાબર. આ 15 છે. તો આ 15ને 5 વડે ગુણવાનું. શું કરવાનું? 15ને 5 વડે ગુણી કરવાનું. કેમ કે કેટલી સંખ્યાનો આપણે સરવાળો કરવાનો છે? 5 સંખ્યાનો સરવાળો કરવાનો છે. એટલે આપણે અહીંયા કરવાનું 15 × 5. 15 × 5 કરશું તો
પંચોટી બરાબર ઉપર સહેલો તમને લાગ્યો સરવાળો બધાનો ઊભો કરો એ સહેલો લાગ્યો કે ગુણીને કર્યો સહેલો લાગ્યો બરાબર છે સીધી ગુણાકાર કરીને આપણે કરીએ તો આપણો જવાબ સહેલાઈથી મળી જાય છે ચાલો ઉભા સ્તંભમાંની પાંચ સંખ્યાઓનો સરવાળો 75 થાય છે કેટલો હવે જુઓ હવે આપણે આડી હરોળનો એટલે કે આ આડી હરોળ છે એનો સરવાળો કરીશું કેટલી સંખ્યા છે 1 2 3 4 5 6 7 બરાબર 7 સંખ્યાઓ છે 7 સંખ્યાઓનો આપણે સરવાળો કરીશું આ આડી હરોળનો બરાબર પહેલા આપણે ઊભી હરોળનો સરવાળો કર્યો હવે આપણે આ આડી હરોળનો સરવાળો કરીને જોવાનું છે કે અહીં જાડો કામ કરે છે કે નથી કરતો બરાબર ચાલ તો કરીએ બરાબર 4 5 6 7 8 9 10 આ આડી હરોળની સંખ્યાનો સરવાળો કરો એટલે કે આ જે આ આડી તારીખો લખી છે આપણે એનો સરવાળો કરો કેટલો આવશે તમારો જવાબ ચલો કરો જોઈએ કેટલો આવ્યો જવાબ 49 બરાબર આપણે આડી હરોળનો એટલે કે આડી સંખ્યાની હરોળનો સરવાળો કર્યો તો જવાબ આવ્યો 49 હવે આપણે એકદમ સહેલી રીતે કેવી રીતે કરશું તો જુઓ મધ્યમાં કઈ સંખ્યા છે આ આ 7 સંખ્યા છે બરાબર આપણે આ 7 તારીખમાં મધ્યમાં કઈ તારીખ છે 7 એટલે કે આ 7 સંખ્યા છે એ 7 સંખ્યાને આપણે શું કરવાનું ગુણવાનું કોની સાથે આ બીજી જે બીજી સંખ્યાઓ છે 7 સંખ્યાઓ તેની સાથે આપણે ગુણવાનું છે બરાબર 7 × 7 સંખ્યાઓ 7 છે અને મધ્યમાં કઈ તારીખ છે સંખ્યા છે આ મધ્યમાં કઈ સંખ્યા છે 7 એટલે કે 7 × 7 ચલો સટો સટો કેટલા થાય 7 ને 7 વડે ગુણો કેટલા થાય 49 બરાબર તો અહીંયા આપણું જાડુ કામ કરે છે ને તો અહીં પણ આપણું જાડુ કામ કરે છે જવાબમાં હરોળની સૌથી મધ્યમાં રહેલી સંખ્યાને 7 વડે ગુણવી એટલે કે 7 × 7 બરાબર 49 છે ને હરોળની આડી હરોળમાં મધ્યમાં કઈ સંખ્યા છે 7 હવે એને કેટલા વડે ગુણીએ છે 7 વડે કેટલો જવાબ આવે છે 49 આવે છે તો અહીં આ જાડુ કામ કરે છે ને તો તમારે પણ આ રીતે આ બીજો તમારે બીજી આ આડી હરોળમાં જોવાનું છે કે આ જાડુ કામ કરે છે કે નથી કરતું એ તમારે શોધવાનું છે તમારા પાઠ્યપુસ્તકના પાના નંબર 108 ઉપર જુઓ પેડકી દેવીની સત્ય વાર્તા આ કોણ છે પેડકી દેવી અહીં એમના જીવનમાં જે જે પ્રસંગો બન્યા છે એની સત્ય વાર્તા આપેલી છે આ સત્ય વાર્તા છે એટલે કે એમના જીવનમાં જે જે પ્રસંગો એટલે કે ઘટનાઓ બની છે એનું વર્ણન અહીં આપેલું છે તો જુઓ મારી સમયરેખા મારું નામ પેડકી દેવી છે હું ઝારખંડના ધનબાદ જિલ્લાના એક ગામમાં રહું છું મને શાળામાં જવાની તક કદી મળી નથી મને યાદ છે કે જ્યારે હું 5 વર્ષની હતી ત્યારે મારો પગ ભાંગ્યો જાંબુના ફળ ખાવા માટે હું ઝાડ પર ચડી હતી પરંતુ ડાળી ભાંગી તૂટી અને હું નીચે પડી હજી પણ શિયાળામાં મારો પગ દુખે છે તો પેડકી દેવીએ ઝારખંડના ધનબાદ જિલ્લાના ગામના વતની છે પેડકી દેવી કહે છે કે હું ક્યારે શાળામાં ગઈ નથી એટલે કે તેઓ અભ્યાસ કર્યો નથી જ્યારે તેઓ 5 વર્ષના હતા ત્યારે તેમનો શું ભાંગી ગયેલો પગ ભાંગી ગયેલો કેવી રીતે જાંબુના ફળ ખાવા ઝાડ પર ચડ્યા હતા ત્યારે ડાળી ભાંગી તૂટી એટલે કે ડાળી ભાંગી ગઈ હતી અને તેના પરથી તેઓ નીચે પડી ગયા હતા અને તેઓ કહે છે હજી શિયાળામાં મારો પગ દુખે છે આગળ જુઓ અમારા બકરા ચરાવતી વખતે અમે રમતમાં વધારે પ્રવૃત્ત રહેતા એક વખતે 10 વર્ષની ઉંમરે મને ખૂબ ઠપકો મળ્યો કારણ કે મારાથી એક બકરું ખોવાયું હતું 15 વર્ષની ઉંમરે મારા લગ્ન થયા મારા પતિ મારા કરતાં ઘણા વધારે મોટા હતા મારા લગ્નના 3 વર્ષ પછી મારી પ્રથમ પુત્રીનો જન્મ થયો જ્યારે હું 20, 22 અને 24 વર્ષની ઉંમરની હતી ત્યારે મારે 3 બાળકો થયા પેટી દેવી બાળપણમાં બકરા ચડાવવા જતા હતા તેમણે 10 વર્ષની ઉંમરે શું ખોયું હતું બકરું ખોઈ નાખ્યું હતું તો તેમને તે સમયે ખૂબ જ ઠપકો એટલે એમના ઘરનાએ એમને ખૂબ જ ખીજવાયા હતા પેડકી દેવીના લગ્ન 15 વર્ષની ઉંમરે થયા હતા
એમના પતિ એમના કરતા ઘણા મોટા હતા. એમના લગ્ન થયા ત્યાર પછી કેટલા વર્ષે એમની પ્રથમ પુત્રીનો જન્મ થયો? એમના લગ્નના 3 વર્ષ પછી એમની પ્રથમ પુત્રીનો જન્મ થયો. જ્યારે પેડકી દેવી 20, 22 અને 24 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમને 3 બાળકો થયા હતા. આગળ જુઓ. પછી સમય વધારે ઝડપથી પસાર થયો. હું મારા ખેતર, ઘરકામ અને મારા પશુઓની સંભાળ પાછળ રોકાયેલી હતી, પરંતુ 35 વર્ષની ઉંમરે મારી આ દુનિયાનો અંત આવ્યો. મારા પતિ માંડા પડ્યા અને મરી ગયા. તેમના ભાઈઓએ અમારા ખેતર પડાવી લેવાના પ્રયત્નો કર્યા. આગળ સમય વીતતો ગયો અને પેડકી દેવી તેમના પરિવારમાં વ્યસ્ત થઈ ગયા. 35 વર્ષે પેડકી દેવીની 35 વર્ષની ઉંમર હતી ત્યારે તેમના પતિ બીમાર પડ્યા અને તેઓ મરી ગયા, એટલે કે મૃત્યુ પામ્યા. ત્યાર પછી પેડકી દેવીના પતિના જે ભાઈઓ હતા એમણે તેમના ખેતરો લઈ લેવા પડાવી લેવાના એટલે કે લઈ લેવાના પ્રયત્નો કર્યા. તેઓએ મને ખૂબ ખરાબ રીતે મારી અને કહ્યું કે હું ડાકર છું. કેટલાક સારા લોકોએ મને બચાવી. જે લોકોએ મને મારી હતી તેમની સામે અમે મુકદ્દમો કેસ લડ્યા. 40 વર્ષની ઉંમરે મેં પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું, પોલીસ થાણું જોયું. તેઓએ મને ખૂબ મારી અને ગમે તેવા અપશબ્દો કહ્યા કે તું ડાકણ છે, એવા શબ્દો મને કહ્યા. કોને? પેડકી દેવીને કહ્યું. આવા ખરાબ શબ્દોથી પેડકી દેવીને તેના પતિના ભાઈઓએ કહ્યું અને કેટલાક લોકો સારા હતા એમણે પેડકી દેવીને સહકાર આપ્યો અને પેડકી દેવીને જે લોકોએ મારી હતી એ લોકો સામે પેડકી દેવીએ મુકદ્દમો એટલે કે કેસ લડ્યા, એમના નામે કેસ મૂક્યો. તેમણે 40 વર્ષની ઉંમરે પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું. તો પેડકી દેવી 40 વર્ષની ઉંમરે પ્રથમ વખત પોલીસ સ્ટેશનમાં જાય છે ત્યારે તેમણે પોલીસ સ્ટેશન જોયું, પોલીસ થાણું જોયું એટલે કે પોલીસ સ્ટેશન જોયું. કેટલા વર્ષની ઉંમરે પેડકી દેવીએ પોલીસ સ્ટેશન જોયું? 40 વર્ષની ઉંમરે પ્રથમ વખત પેડકી દેવીએ પોલીસ સ્ટેશન જોયું. જ્યારે હું 45 વર્ષની હતી ત્યારે હું લખતા વાંચતા શીખી. 2 વર્ષ પછી મેં મારી સૌથી મોટી દીકરીને પરણાવી. અત્યારે મારી ઉંમર 50 વર્ષ છે. મારા પૌત્રો સાથે મને રમવાનું ગમે છે. તે શાળામાં અભ્યાસ કરે છે. પેડકી દેવી જ્યારે 45 વર્ષની ઉંમર હતા ત્યારે તેઓ લખતા વાંચતા શીખ્યા, કેમ કે તેઓ બાળપણમાં ક્યારેય સ્કૂલે ગયા ન હતા. અને 2 વર્ષ પછી તેમણે તેમની મોટી દીકરીને પરણાવી, એટલે કે 45 વર્ષ પછીના 2 વર્ષ એટલે કેટલા વર્ષ? 47 વર્ષ. તો જ્યારે પેડકી દેવી 47 વર્ષની ઉંમરના હતા ત્યારે તેમણે તેમની મોટી દીકરીને પરણાવી. અત્યારે હાલમાં તેઓ 50 વર્ષની ઉંમરના છે અને તેઓ તેમના પૌત્રો સાથે રહે છે અને તેમના પૌત્રો સાથે તેમને રમવાનું અને ફરવાનું ગમે છે. એમના પૌત્રો હમણાં શાળામાં અભ્યાસ કરે છે. તો આ હતી પેડકી દેવીના જીવનની સત્ય વાર્તા. એમના જીવનમાં જેટલા પણ પ્રસંગો બન્યા હતા એનું વર્ણન અહીં આપેલું છે. તો જુઓ અહીંયા પેડકી દેવીના જીવનમાં બનેલા કેટલાક પ્રસંગોની યાદી નીચે આપી છે, તેની જીવન રેખા પર નિશાની કરો. આપણે આગળ જોઈ ગયા કે પેડકી દેવીની જીવનની સત્ય વાર્તા જે ઘટના આપેલી છે એના જીવનમાં કયા કયા પ્રસંગો બન્યા છે, બરાબર? એ પ્રસંગો એટલે કે એ બનાવો ને આપણે આ સમયરેખા ઉપર દર્શાવવાના છે, બરાબર? દાખલા તરીકે જ્યારે તે 5 વર્ષ ઉંમરની હતી ત્યારે તેનો પગ ભાંગ્યો. સમયરેખા 5 આગળ અ લખ્યો છે. દાખલા કે ઉદાહરણ તરીકે આપણને આપ્યું છે, અહીંયા જુઓ, અ તેનો પગ ભાંગ્યો. તો પેડકી દેવી કેટલા વર્ષની હતી ત્યારે એનો પગ ભાંગી ગયો? તો કે 5 વર્ષની. તો અહીં જુઓ 5ની ઉપર શું લખેલું છે, અ, એટલે કે 5 વર્ષના ઉંમરના હતા પેડકી દેવી ત્યારે તેનો પગ ભાંગ્યો હતો. આપણે જોયું ને આગળ વાર્તામાં. આગળ જુઓ, બ, એક બકરું ખોયું. તો પેડકી દેવીએ કેટલા વર્ષની ઉંમરે બકરું ખોયું છે? જુઓ, જોયે તમારા પાઠ્યપુસ્તકમાં જોયું કેટલા વર્ષની ઉંમરે? 10 વર્ષની ઉંમરે. તો અહીંયા લખશું 10ની ઉપર બ, બરાબર? આ રીતે સમયરેખા ઉપર આપણે દર્શાવવાનું છે. આગળ જુઓ, ક, લગ્ન થયા. કેટલા વર્ષે લગ્ન થયા પેડકી દેવીના? 15 વર્ષે, બરાબર? તો અહીંયા 15ની ઉપર લખશું ક. આગળ જુઓ, ડ, તેને ચોથું બાળક હતું. કેટલા વર્ષની ઉંમરે પેડકી દેવીને ચોથું બાળક હતું? કેટલા વર્ષની ઉંમરે?
કેટલા વર્ષની ઉંમર જુઓ ધ્યાનથી 24 વર્ષની ઉંમરે બરાબર તો 25 ની આગળ આપણે એક કાપો દોરી દઈશું અને અહીંયા લખીશું 24 બરાબર અને અહીંયા શું લખશું આપણે ડ એટલે 24 વર્ષની ઉંમરે પેટકી દેવીને ચોથું બાળક થયું તો 24 વર્ષની ઉંમરે તેને એટલે કોને પેટકી દેવીને ચોથું બાળક હતું હવે આગળ જુઓ ઈ પ્રથમ વખત પોલીસ સ્ટેશન જોયું કેટલા વર્ષની ઉંમરે પેટકી દેવીએ પોલીસ સ્ટેશન જોયું 40 વર્ષની ઉંમરે બરાબર અહીંયા લખશું ઈ ફ વાંચતા અને લખતા શીખી તો પેટકી દેવી કેટલા વર્ષની ઉંમરે વાંચતા અને લખતા શીખ્યા તેઓ 45 વર્ષની ઉંમરે તો અહીંયા 45 ની ઉપર લખશું ફ આગળ જુઓ ગ સૌથી મોટી દીકરી પરણાવી તો પેટકી દેવીએ કેટલા વર્ષની ઉંમરે તેમની સૌથી મોટી દીકરીને પરણાવી એટલે કે લગ્ન કર્યા કેટલા વર્ષના હતા પેટકી દેવી જ્યારે તેમણે તેમની સૌથી મોટી દીકરીના લગ્ન કર્યા બરાબર છે 47 વર્ષની ઉંમરે તો આપણે આ 45 પછી બે કાપા દોરીશું અહીંયા લખીશું 47 બરાબર અને અહીંયા ઉપર લખશું 47 ની ઉપર ગ સમજાઈ ગયું તો આ રીતે પેટકી દેવીના જીવનની સમયરેખા છે એટલે કે તેમના જીવનમાં જેટલા પણ પ્રસંગો બન્યા એની આપણે સમયરેખા ઉપર દર્શાવી છે જેટલા પણ પ્રસંગો બન્યા એની વિગત આપણે અહીંયા ક્યાં દર્શાવી સમયરેખા ઉપર એની માહિતી દર્શાવી બરાબર સમજાઈ ગઈ તો મિત્રો તમારે તમારા જીવનમાં કેટલા પ્રસંગો બની ગયા હશે બરાબર ને તો તમારે તમારી જીવનરેખા એટલે કે સમયરેખા બનાવવાની છે તમને ન ખબર હોય તો તમે તમારા મમ્મી પપ્પા કે દાદા દાદીને પૂછીને બનાવજો બરાબર દાખલા તરીકે તમે કેટલા વર્ષના હતા અને ચાલતા થયા કેટલા વર્ષે બોલતા થયા આ રીતે તમારે તમારા જીવનની રેખા એટલે કે સમયરેખા બનાવવાની છે બરાબર અને તમને કોઈ વ્યક્તિ ખૂબ જ ગમતું હોય એટલે કે પ્રિય હોય એવા વ્યક્તિની જીવનરેખા એટલે કે સમયરેખા પણ તમે બનાવી શકો છો એમને પૂછવાનું કે તમારા જીવનમાં કઈ કઈ કયા કયા પ્રસંગો બન્યા છે એ તમને જણાવશે એના આધારે તમારે એમના જીવનની રેખા એટલે કે સમયરેખા બનાવવાની છે સમજાઈ ગયું તો મિત્રો કાલે ફરી મળીશું ત્યાં સુધી આવજો